એ વાંદરા વાળા ભાઈ, બોલન કુંવર સાહેબ. તું મંગળ મામા નો દીકરો પ્રતાપ જ ને? હા, એ અમંગળ બાપ નો પ્રતાપ. હું તને નથી કેતો, હું આ વાંદરા ને કહું છું. અલે લે લે લે, તું તો ઢાઢા જેવડો થઈ ગયો. તમારું કરો ને ગામ ની પંચાયત કરવા કરતા. ધીરો પડ બાપલા, ધીરો પડ. આ તો ઘણા વર્ષો પછી ગામ માં આવ્યો ને, એટલે ગામ ની થોડી પૂછપરછ કરવી હતી. આ તો પૂછો ને. હિરલ નામની છોડી મારી હારે ભણતી હતી એ તને ખબર છે? હા ભાઈ હા. ઓલા બહાદુર સિંગ ની છોડી હિરકી ને? હા, એ હવે મોટી થઈ ગઈ હશે ને. એના પગ, એના પગ તો થાંભલા જેવડા થઈ ગયા છે. વાપ વાપ જીવા તો હાથ થઈ ગયા છે. આખ્યું હાય ને આખ્યું તો લાડવાની ફાડ્યું જેવડી છે, અને આ નાક તો ગાજર જેવડું છે, અને મોઢું મોટું. આ ખડમાકડો શું મોટી મોટી વાતો કરે દીકરા? બાપુ ધનગડી ધનબાગ, આજે મને દીકરો કીધો. બાપુ આજે આવું અમંગળ કામ બોલ્યા? અરે હું તો મારા ભાણાને દીકરો કેતો તો. તું તો વાંદરાનો ભાઈ છો ભાણા, આ ચૌદસીઓ હું કેતો તો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. બાપા કુવામાં હોય ને એવું વાડામાં આવે. હું નતો આવ્યો, આ તો તમારા ભાણા ભાઈએ મને બોલાવ્યો, અને મને પૂછતા હતા કે હિરલ કેવી છે, કેવી દેખાય છે, આ ક્યાંય નવરું છે કોણ? દીકરી હિરલ. હા બાપુ. તારે જવું નથી બેટા? મંદિરે થી આવીને જમીશ બાપુ. ભલે, પણ વેળાસર આવી જજો. હા બાપુ. તારા તોફાનો હજી ગયા નથી. કાલ ડાકુ ને લાફો માર્યો, દોડી આજ બીજે ક્યાં પાછી બાસતી નહીં હો. બહાદુર બાપ ની બહાદુર દીકરી છું બાપુ. એ ડાકુ ને ખબર પડે કે મેં કઈ બંગડીઓ નથી પહેરી તો પછી આ શું છે? ચાલ ચાલ. હે ભાઈ પ્રતાપ, આ ખરા તાપમાં ગોતી ગોતી ને થાક્યા, પણ હિરલ ક્યાંય ન દેખાણી. આ તારું મંદિર એ આવી ગયું. મારું નહીં કુંવર સાહેબ, હનુમાનજી નું. બોલ્યો બોલ્યો લક્ષ્મીજી નું. બોલ્યો તો ચોક્કસ તે દી તું હિરલ ને બદલે કોઈ હાથણી નું વર્ણન કરતો હોઈશ. એ થાંભલા જેવા પગ, વામ વામ ના હાથ, અને એની આંખો લાડવાની ફાળ. એ ભાઈ, તું ખરેખર હિરલ ને ઓળખે છે કે પછી? ધીરા પડો કુંવર સાહેબ, ધીરા પડો. આમ નજર કરો, એ ઓલી હાલી આવે રૂમ ઝુમ કરતી. અલે પ્રતાપ, તું દરેક વખતે કઈક ને કઈક ભૂલી જાય છે. હવે તેદી લાંબી લચક વાત કરવાને બદલે સીધે સીધું કહી દીધું હોત કે એ દીઠે કાળી ભાદરવાની ભેંસ જેવી છે, તો આયા હુંથી ટાંટ્યા નો દોડત. હાલો ડેલે હાથ દિન પાછા. કાળી ભાદરવાની ભેંસ? ઉભાર્યો કુંવર સાહેબ, લાંબી દોડાવો ટૂંકી નહીં. શું તમારી નજર કા રાજકુમાર જેવા રાજકુમાર થઈને તમે કાંતા દોશી ઉપર નજર પહોંચી તમારી? એ ને ઓલી વાહે નજર કરો, વાહે. ઓલી હિરકી તો વાહે હાલી આવે છે, વાહે. એ ભાઈ, એ ભાઈ, હવે ઉભા રહીને જોયા જ કરવું છે કે પછી આગળ વધવું છે? પ્રતાપ, તું મારો ભાઈ નહીં. સમજી ગયો સમજી ગયો, આ બધું મારે જ ગોઠવું પડશે. હાલો ત્યારે હાલ પ્રતાપ આગળ. એ હિરલબા, હિરલબા ઉભા રહ્યો, તમને ખુશ ખબર દેવાના છે. શું? તમારા નાનપણના ભેરુ કુમાર શિવરાજસિંહ તાલીમ લઈને પાછા આવી ગયા છે. હા, ક્યાં છે? આ રહ્યા. હું મંદિરે જઈને આવું. ચાલો. શિવરાજસિંહ, શસ્ત્ર વિદ્યાના દાવ તમે શીખી લીધા, હવે દલડાના દાવ મારી પાસેથી શીખો. હા જુઓ, આ દાગીના રાખો તમારી પાસે. હિરલબા જયારે દર્શન કરીને પાછા આવે ને ત્યારે 2 રૂપિયા એમને આપજો, સમજ્યા?